बेटू प्लीज जल्दी पानी ले आ उन्हें जी मम्मा मम्मा उभी था अहिया बेस मम्मा मम्मा कौन से प्रदुमन 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 नहीं जो मन डराव नहीं तो प्रदुमन क्या तो रही थी प्रदुमन तुम तू जाने चाहे ना वो तो मैं पसंद करती हती वे श्रुति न करे हाँ ठीक राह जो रहता तुम्हें मारे क्यारेक तमने शोधवानी फरियाद करो छो क्यारेक राह जोवानी हूँ तो बस तमने आपेलू वचन पाड़ी रही छू पाड़ीश तमने आपेलू वचन तमारे मने नहीं श्रुतिबेन ने आपेला वचन पाळवाना छे तमारे श्रुतिबेन ने आपेला वचन पाळवाना छे अने आ वचन तमारे मने आपवानुं छे कई पण थई जाय कई पण थई जाय कोई पण विघ्न आवे तमारे तमे श्रुतिबेन साथे लग्न करशो ज एक वचन तो पोताना माटे मांगो तो लक्ष्मी मारा माटे छे आ वचन મારા માટે જ છે
તમે બસ એકવાર હા પાડી દો. મારા અને શ્રુતિને લગ્ન થવાના છે. હા પણ તોય કંઈ પણ થઈ જાય, કંઈ પણ થઈ જાય, તમારે તમે લગ્ન અટકાવશો નહીં. કંઈ પણ શું કામ થાય પણ શું થવાનું છે? મારા અને શ્રુતિને લગ્ન અટકી જાય એવું કંઈક બનવાનું છે? પ્રદ્યુમન, તેઓ મને ડરાવ નહીં તું. લગ્ન કરવા તો પ્રથમ મને બસ ડેડી એટલું. શું થયું કે નહીં બોલી શકું, કશું જ નહીં બોલી શકું. પણ મમ્મા,
શોધનની સામે જોઈશ ને તો મને એ જ યાદ આવ્યા કરશે. મારા પતિના ડેડ સાથે ક્યારેક ક્યારેક મારી મમ્માને તું મને ક્યારે મળવા આવીશ? એ કે એ પણ સુધી થયું વાત શું છે? શોધન મને મળવા આવ. તું અત્યારે કઈ જ નહીં કહી, મને મળવા આવ. અરે સુધી કઈ પણ થઈ જાય, કઈ પણ થઈ જાય, તમારે તમે લગ્ન અટકાવશો. લક્ષ્મી, આજ આજે પહેલી વાર મને એવું થયું કે તમે તમે પક્કા થઈ ગયા, પક્કા ગણતરીમાં જ. મેં તમને પૂછ્યું હતું કે એવું તો શું થયું છે કે તમે આવું વચન માંગી રહ્યા છો? તમે તો મને જવાબ ના આપ્યા. શ્રુતિએ મારો સવાલ સાચો કરી નાખ્યો. કઈ પણ થઈ જાય, હું શ્રુતિ સાથે જ લગ્ન કરીશ. આજ વચન માંગ્યું હતું ને તમે? એ કઈક તો એવું બન્યું છે જેના કારણે અમારા લગ્નમાં વિઘ્ન આવે. શોધન સાથે હું લગ્ન નહીં.
શ્રુતિબેન સુધુ પ્લીઝ કોણ શોધનની રાહ જોઈ રહી છે મારે એની સાથે એક જરૂરી વાત કરવી છે કેવી રીતે સહન કરું કે જેની સાથે મમ્મા લગ્ન કરવાની હતી એમના જ દીકરાની સાથે હું ના ના સુધું હું શોધન સાથે લગ્ન નહીં કરી શકું કેવી રીતે સહન કરી શ્રુતિબેન તમે જ મને કહ્યું તું ને કે હું હું બીજા લગ્ન કરી લઉં તમે જ જીત કરી હતી ને કે હું મારા છૂટા છેડા લઈ લઉં જલ્દીથી જલ્દી અને બીજા લગ્ન કરી લઉં નહોતું કહ્યું તમે આમાં તારી વાત ક્યાંથી આવી સ્વીજુ તારા પતિ સાથે તારે નહોતું બનતું તમે બંને એક સાથે રહેતા હતા તમારા બંને વચ્ચે કોઈ જ સંબંધ નહોતો તો છૂટા છડા લઈને નવેસરથી જીવન જીવવું જોઈએ ને આમાં ખોટું શું છે નવેસરથી જિંદગી જીવવાનો હક માત્ર આપણો છે આપણા માવતરનો નહીં શ્રુતિબેન શ્રુતિબેન તમારા મમ્માના તો લગ્ન પણ નહોતા થાય એમને કોઈ કોઈ ગમતું તું એમાં એમનો ગુનો શ્રુતિબેન તમને તમને આટલું દુઃખ થઈ રહ્યું છે તો તમે વિચાર કરો એ વખતે એમના પર શું વીતી હશે કેટલી કેટલી પીડા થઈ હશે એમને